विद्यार्थी मित्रों चैप्टर पांच कोष लास्ट लेक्चर नी अंदर मित्रों आपणे कोष रस पटल ना बंधारण विषय अभ्यास कर्यो हतो बराबर ने एक्चुअली कोष रस पटल नो बंधारण अने कार्य टॉपिक एक ज छे परंतु तमने लांबो न पड़े एटले आ टॉपिक ने आपणे शुं कर्यो बे भागमां बे विडियोमां बे लेक्चर नी अंदर शुं कर्यो छे डिवाइड करी दीधो छे कारण के आजे आपणे कोष रस पटल ना कार्यमां घणी बधी चर्चा करवाना छे क्लियर ध्यान थी वीडियो जोजो मित्रों 100% टॉपिक क्लियर थई जशे हवे कोष रस पटल एना कार्य विषे आपणे चर्चा करवी छे बराबर तो आम तो कोष रस पटल नो मुख्य कार्य छे अणुओनु वहन करवुं बराबर जेनी आजे डीप मां आपणे चर्चा थवानी छे बराबर परंतु ए सिवाय पण आपणने कोष रस पटल ना अहींया पांच कार्यो तमे जोई शको छो आपणने आपेला छे बराबर जेमा एक छे कोष वृद्धि आंतरकोशीय जोड़ाण स्त्राव अंतःभक्षण अने कोष विभाजन बराबर आ वर्ड मारे एमनेम ज नथी जवा देवा एक प्रॉपर चर्चा करीने ज आपणे आगळ वधवुं छे रेडी तो पहेलो शब्द छे मित्रो कोष वृद्धि हवे तमे एक समजो कोई भी प्राणी कोष छे तो कोई पण कोष होय तो पहेला कदमां नानो पछी धीरे धीरे ए कदमां शुं थाय विस्तृत थाय कदमां मोटो थतो जाय छे तो एक विस्तरण नु जे कार्य छे मित्रों कद एनो घेराव वधारो करवानी वात छे सीधी वस्तु छे कोण करे छे कोष रस पटल ज करे छे कोण करे छे कोष रस पटल तो कोष नी जे वृद्धि थई जे शुरुआत नु कद आटलू हतु ने ने कद मा जे वधारो थयो तो ए बाउंड्री नो विस्तार पण एने मोटो करवो पड़से ने ते कोणा थकी थाय कोष रस पटल द्वारा थती जोवा मळे छे रेडी तो कोष नी वृद्धि यस कोष रस पटल આંતરકોષીય જોડાણ નિર્માણ મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા કોષો ભેગા મળી પેશી પેશી ભેગી મળી અંગ અને અંગ ભેગા મળી અંગતંત્રોની રચના થાય છે બરાબર કે નહીં એનો મતલબ પેશીની અંદર બધા કોષો એકબીજા સાથે સંકળાઈને એક જ કાર્ય સાથે શું હોય સંકળાયેલા હોય છે બરાબર તો એનો મતલબ એવો કે બધા જ કોષો એકબીજાના શું હોય સંપર્કમાં હોય કે જેથી જરૂરી ઘટકોની શું કરી શકે આપલે કરી શકે ખ્યાલ આવે છે કે નહીં तो ये जो जोड़ाण था अंतरकोशीय जोड़ाण ने कोषों વચ્ચે નું જોડાણ એને આંતરકોશીય જોડાણ કહેવાય બરાબર તો એ પણ કોના થકી થાય કોષ રસ પટલ થકી થતું જોવા મળે છે બરાબર આ સિવાય મિત્રો સ્ત્રાવ ગળા ઉત્સેચકોનો સ્ત્રાવ કોષ રસ પટલ કરતો હોય છે બરાબર આ તો સુકોષ કેન્દ્રિક કોષની વાત ચાલે છે બહારની બાજુ જે પેલી કોષ દીવાલ બને છે ને વનસ્પતિ કોષમાં એ પણ સુકોષ કેન્દ્રિક કોષ છે તો એ કોષ દીવાલના નિર્માણમાં માટે પણ જે સ્ત્રાવની ક્રિયાઓ થતી હોય છે એમાંની અમુક સ્ત્રાવી ક્રિયાઓ કોષરસ પટલ દ્વારા થાય છે રેડી એટલે સ્ત્રાવના કાર્ય સાથે પણ સંકળાયેલું છે ઓકે એના પછીનો મુદ્દો છે મિત્રો અંતઃભક્ષણ મિત્રો આ મુદ્દા ઉપર થોડી વધારે ચર્ચા કરીશ કારણ કે એને લગતા નીટમાં એમસીક્યુ આવતા હોય છે બરાબર હવે અંતઃભક્ષણની વાત આવે છે બરાબર હવે સમજી લો કે આ એક કોષ છે અને અહીંયા એક ઘટક એની સંપર્કમાં આવેલો છે તો એનું ભક્ષણ કરવું છે બરાબર તો અંતઃભક્ષણ માટે શબ્દ વાપરે છે મિત્રો એન્ડોસાઇટોસિસ અંતઃભક્ષણ સો મિત્રો એન્ડોસાઇટોસિસ અંતઃભક્ષણ અંદરની તરફ લેવું છે એ ઘટકને અને પછી એનું ભક્ષણ કરવું છે અને કોષની અંદર એવા ઉત્સેચકો હાજર છે કે જે કોઈ પણ પ્રકારના ઘટકનું શું કરી શકે ભક્ષણ કરી શકે ચાહે બેક્ટેરિયા હોય વાયરસ હોય કે કોઈ પણ હોય બરાબર કે નહીં મિત્રો આજે ભી આપણો જે રોગ પ્રતિકારક તંત્ર જે કહીએ આપણા એન્ટીબોડી એ બહારથી ધારો કે નથી કહેતા ભાઈ આ જે લોકો કોરોના સામે લડીને જે જીતી રહ્યા છે તેનું રીઝન શું છે એનું રોગ પ્રતિકારક તંત્ર પેલા વાયરસનો શું કરી કાઢે નાશ કરી કાઢે છે તો એવા ઉત્સેચકીય પરિબળો આપણા કોષની અંદર હોય છે કે જે કોઈ પણ ઘટકનો નાશ કરી શકે છે બરાબર ઓકે તો એના બે પેટા પ્રકાર મેં અહીંયા આપેલા છે અને તમારે યાદ રાખવા જરૂરી છે એક પિનોસાઇટોસિસ એને મિત્રો પ્રવાહી ભક્ષણ કહે છે સેલ ડ્રિંકિંગ કહેવાય બીજો વર્ડ લેવો હોય તો બરાબર અને બીજો શબ્દ છે ફેગોસાઇટોસિસ ઘન ભક્ષણ સેલ ઈટિંગ કહેવાય મતલબ કોષ ભક્ષણ તો કરે જ છે કાં તો એ પ્રવાહી સ્વરૂપે હશે ઘટક અથવા તો એ ઘન સ્વરૂપે હશે જો પ્રવાહી સ્વરૂપ હોય તો પિનોસાઇટોસિસ પ્રવાહી ભક્ષણ જો ઘન સ્વરૂપે હોય તો ફેગોસાઇટોસિસ ઘન ભક્ષણ બરાબર પ્રવાહી સ્વરૂપે અંદર લે તો સેલ ડ્રિંકિંગ અને ઘન સ્વરૂપે પ્રાપ્ત કરે છે તો સેલ ઈટિંગ સરળ શબ્દો છે મિત્રો યાદ રહી જતી વાત છે બરાબર હવે
એ ઘટક ધારો કે અહીંયા આપણે ઘટક બતાવ્યો છે એ કોષરસ પટલની અંદર દાખલ થઈ ગયો છે સમજજો મિત્રો આપણે બે ટર્મનો ઉપયોગ કરી જેથી તમને સમજવામાં સરળતા થાય ધારો કે એક આ ઘટક છે જે કોષના સંપર્કમાં આવી ગયો છે બરાબર તો કોષના સંપર્કમાં તો સીધી વસ્તુ છે કોના સંપર્કમાં આવશે કોષરસ પટલના સંપર્કમાં આવશે એટલે કોષરસ પટલ એની ફરતે એક આખું એક આર્તે આવરણ બનાવતો જાય છે હવે એ ઘટક જે અહીંયા આવી ગયો છે બરાબર અહીંયા આપણે એથી શરૂઆત કરી ધીરે ધીરે સંપર્કમાં આવ્યો અંદરની તરફ દાખલ થતો ગયો બરાબર હવે એક સમય એવો આવશે કે આ જે કોષરસ પટલ ખરું ને આ અહીંયા જોડાઈ જશે નોર્મલ સ્થિતિમાં પાછું આવી જશે અને આ એની ફરતે આવરણ આવી જશે બરાબર પછી મિત્રો આપણી અંગિકા છે લાઇસોસોમ બરાબર એ બધા ઘણા બધા ઉત્સેચકો ધરાવે એવા લાઇસોસોમ જેવી ઉત્સેચક અંગિકાના સંપર્કમાં આવે અને પછી એનું શું થઈ જાય ભક્ષણ થઈ જાય છે બરાબર એનો નાશ થઈ જાય છે પણ એક વસ્તુ સમજો મિત્રો ચાહે ઘન સ્વરૂપે આવે કે પ્રવાહી સ્વરૂપે આવે એની ફરતે કોષરસ પટલનું લેયર તો હોય જ છે તમે જુઓ કેવી રીતે અંદર દાખલ થયું મેં તમને થોડો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર જો એ જ વસ્તુ મેં અહીંયા વાક્ય રચના વાપરી છે કોષગ્રહને તમે લખવું હોય તો લખી શકો છો કે ભાઈ ઉપરોક્ત બંને ઘટનાઓ ચાહે પ્રવાહી હોય કે ઘન ઘટનાઓ દરમિયાન કોષરસ પટલ દ્વારા અંતઃગ્રહણ ગ્રહણ પામેલ દ્રવ્યો કોષના પર્યાવરણથી અલિપ્ત રહે છે કોષના પર્યાવરણ જે કોષનું પર્યાવરણ છે એનાથી અલિપ્ત રહે છે એના સંપર્કમાં આવતો નથી એ ઘટક કેમ કારણ કે એની ફરતે કોષરસ પટલનું આવરણ છે કારણ કે આ દ્રવ્યની ફરતે કોષરસ પટલ એક આવરણ બનાવે છે અને અંતઃગ્રહણ કરે છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો આ ઘટના થઈ મિત્રો શું અંતઃભક્ષણ સમજ પડી કે દરેકને ઓકે સાથે સાથે મેં એક બીજો શબ્દ ઉમેર્યો છે મિત્રો એક્ઝોસાઇટોસિસ જો એન્ડોસાઇટોસિસ થતું હોય અંદર દાખલ થતું હોય તો બહાર પણ જઈ શકે છે એક્ઝોસાઇટોસિસ મતલબ બહિર્ગમન જેને સારી ભાષામાં અહીંયા જેમ સેલ ડ્રિંકિંગ ને સેલ ઈટિંગ કીધું એમ સેલ અહીંયા વોમિટિંગ છે મતલબ જે પેલો સેલને અમુક ઘટકોની જરૂર ન પણ હોય જેમ કે અપાચિત દ્રવ્યો તો એને એ શું કરશે બહાર નિકાલ પણ કરી શકે છે અંદર રહેલા ઘટકને બહાર પણ કાઢવો પડે છે તો એ ઘટનાને મિત્રો શું કહેવાય સેલ વોમિટિંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એક્ઝોસાઇટોસિસ કહે છે ચલો ક્લિયર છે રેડી એટલે અંતઃભક્ષણ મિત્રો આ વર્ડ બહુ બધા આવતા હોય છે અને યુઝ થતા હોય છે નીટની અંદર અથવા તો બીજી ક્યાંય નાના મોટા શબ્દો જોવા મળે તો આ બે વર્ડ તમારે ખાસ યાદ રાખો આનો ઉલ્લેખ એટલો નથી પણ આ બેને તમારે ખાસ યાદ રાખવો પડે પિનોસાઇટોસિસ અને ફેગોસાઇટોસિસ પ્રવાહી ભક્ષણ અને ઘન ભક્ષણ ચલો ક્લિયર છે રેડી ઓકે એના પછી પાંચમો વર્ડ છે મિત્રો કોષ વિભાજન હવે કોષ વિભાજનમાં કેવી રીતે મદદ કરે તો મિત્રો પ્રાણી કોષની અંદર ધારો કે આ ફરતે આવેલું છે કોષરસ પટલ હવે આ માતૃ કોષ છે એની અંદર જનીન દ્રવ્ય ડબલ થઈ ગયું છે બરાબર એ બધો ટોપિક આપણે ચેપ્ટર 10 માં ભણવાના છે પણ જનીન દ્રવ્ય ડબલ થઈ ગયું છે હવે એકમાંથી બે કોષ કેન્દ્રો બની ગયા છે હવે વચ્ચેથી કોષરસનું વિભાજન કરવાનું છે જેથી બે બાળકોષ બને બરાબર તો શરૂઆત કોષરસ પટલ કરે પરિઘ થી સેન્ટર તરફ ઉપસંકોચન ની ક્રિયા દ્વારા મિત્રો આ રીતે આગળ વધે પરિઘ વિસ્તાર થી સેન્ટર ની તરફ ઉપસંકોચન ની ક્રિયા કહેવાય શું કહે છે ઉપસંકોચન ધીરે ધીરે સેન્ટર તરફ આગળ વધતું જાય આ રીતે અને પછી એક સમય એવો આવે કે આ બે જોડાઈ જાય તો એકમાંથી કેટલા બે બાળકોષ બનતા જોવા મળે છે તો આવી ગયું મિત્રો કોષ વિભાજન બરાબર તો કોષ વિભાજનની ક્રિયામાં પણ કોષરસ પટલ કે માતૃકોષમાંથી બે બાળકોષોની વહેંચણીની ક્રિયામાં પણ કોષરસ પટલ મહત્વનું કાર્ય કરે છે બરાબર તો તમને કોષરસ પટલના કાર્યોમાં પહેલા જ વાક્યની અંદર મિત્રો આ પાંચ મુદ્દાઓનો ઉલ્લેખ કરેલો છે ક્લિયર છે દરેકને રેડી હવે એનો જે મુખ્ય કાર્ય છે મિત્રો કોષરસ પટલનું એ મુખ્ય કાર્ય મહત્વના કાર્ય તરફ આપણે જઈ રહ્યા છીએ જો શું કહે છે કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય અણુઓની તેની આરપાર વહનનું છે અણુઓની તેની આરપાર વહન કરવું એ કોષરસ પટલનું મુખ્ય કાર્ય કહી શકાય છે બરાબર આ પટલ તેની બંને બાજુએ આવેલા અણુઓ માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે હવે મિત્રો પટલની રચનાઓમાં તમને ચાર શબ્દો મેં પહેલા શીખવાડેલા ચાર પ્રકારના કાર્યો થાય એટલે કે ચાર પ્રકારના પટલો હોય પસંદગીમાન પ્રવેશશીલ પટલ બીજું પ્રવેશશીલ પટલ
ये जो अर्ध प्रवेशशील पटल रेडी अने चौथु अप्रवेशशील पटल बराबर એટલે આપણો જે કોષરસ પટલ ખરો ને એ મોટા ભાગે અર્ધપ્રવેશક પટલ તરીકે પણ ઘણા વાર યુઝ થતો હોય છે પણ મોટા ભાગે એ પસંદગીમાન પ્રવેશક પટલ તરીકે ઓળખાય છે હવે ખબર છે મેં તમને આખો એક પોઈન્ટ શીખવાડેલો છે છતાં પણ હું ચર્ચા કરી રહ્યો છું કે કોઈની યાદશક્તિ થોડી ઢીલી હોય બરાબર તો એમાં મેં તમને કીધેલું કે ભાઈ દ્રાવણ હોય તો દ્રાવણની અંદર બે ઘટક હોય એટલે દ્રાવક બીજો ઘટક શું તો કે દ્રાવ્ય બરાબર તો द्रावक तो वहन थवा पसंदगीमान प्रवेशशील पटल पर जे द्राव्य पदार्थो जे खरा एनु अमुक नु वहन थवा देशे अमुक नु वहन थवा देतो नथी तो आवी स्थिति ने आपणे शुं कहेता पसंदगीमान प्रवेशशील पटल प्रवेशशील पटल मां आपणे शुं कहेता द्रावक एटले पाणी पण आवे द्राव्य पण आवे एने कोई ज रोकटोक नथी तो एने आपणे प्रवेशशील पटल कीधुं अर्ध प्रवेशशील पटल मां फक्त द्रावक ज आवी शके मतलब पाणी ज आवी शके द्राव्य पदार्थो आवी शकता नथी तो એને આપણે અર્ધપ્રવેશશીલ પટલ કીધેલું યાદ છે કે નહીં અને અપ્રવેશશીલ બંનેની ચોકડી તુય નહીં ભાઈ તુ પણ નહીં દ્રાવક એને એને દ્રાવ્ય પણ નહીં તો એવા પટલને શું કહેવાય અપ્રવેશશીલ પટલ કહે છે આ ચર્ચા ઓલરેડી આપણે કરી ગયા છીએ આગળ બરાબર તો એક શોર્ટમાં મેં તમને ખાલી માહિતી આપી દીધી તો તમને એટલું તો ક્લિયર થઈ ગયું કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ શું છે રેડી તો કે દ્રાવણમાંથી દ્રાવક તો આવશે જ પણ અમુક દ્રાવ્ય પદાર્થો જેને પસંદ હશે નહીં જેમાં કોષની જરૂર હશે એને અંદર આવવા દેશે ચલો ક્લિયર છે ઓકે હવે આ જે આપણો કોષરસ પટલ જે કરું મિત્રો એ બે પ્રકારનું વહન કરે નિષ્ક્રિય અને સક્રિય મતલબ શક્તિ વપરાશને આધારે કહું છું કોના આધારે શક્તિ વપરાશને આધારે નિષ્ક્રિય વહન એટલે એમાં શક્તિનો વપરાશ થતો નથી શક્તિ વપરાતી નથી બરાબર કે નહીં અને સક્રિય વહન એટલે મિત્રો તો કે શક્તિનો વપરાશ થાય છે એટીપી સ્વરૂપે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ એને પછી આપણે ચર્ચા કરીશું તો બે પ્રકારે વહન થાય નિષ્ક્રિય અને સક્રિય બરાબર જેમાં નિષ્ક્રિય વહનનો પાછો એક સાદું પ્રસરણ બીજું સાનુકૂલિત ચલો ક્લિયર છે હવે એના ઉપર ચર્ચા કરવી છે બરાબર હવે અહીંયા એક વાક્ય રચના આપી છે મિત્રો પણ એ વાક્ય રચનાની ચર્ચા હું પછી કરું પહેલા તમને આ ત્રણ ટોપિક સમજાવી દઉં અને પછી આપણે બુકની વાક્ય રચનાને જોઈએ જેથી તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં બરાબર તો પહેલા આખો ટોપિક આપણે સમજી લઈએ ઓકે હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એક સિમ્પલ સરળ કોષરસ પટલ બતાવી દીધું છે ખ્યાલ આવી ગયો ઓકે હવે આ જે કોષરસ પટલ જે ખરો બરાબર એના આપણે ત્રણ વહન જોવાના છે એક તો કયું મિત્રો તો કે સાદું પ્રસરણ બરાબર બીજું સાનુકૂલિત અને ત્રીજો કયો શબ્દ હતો સક્રિય આ ત્રણ વર્ડને સમજવાના છે રેડી અને એ ત્રણ વર્ડ સમજી લઈશું પછી આપણે બુકની વાક્ય રચના મેં અહીંયા લખી દીધી છે જેથી સરળતાથી તમને વાંચીને એને પણ ક્લિયર કરી આપીશ ઓકે પહેલા સમજીએ સાદું પ્રસરણ પછી સાનુકૂલિત અને પછી સક્રિય હવે અહીંયા સમજો કે ભાઈ જે અણુઓ આ પટલમાંથી પસાર થઈ શકતા હોય બરાબર જે વિજબાધ ધરાવતા નથી સો મિત્રો વિજબાધ ધરાવતા નથી તટસ્થ અણુઓ છે બરાબર અને જે લિપિડમાં ભી દ્રાવ્ય હોઈ શકે તો એવા અણુઓ સરળતાથી આપણે બે સાઈડ આપી દઈએ એ અને બી તો એવા અણુઓ સરળતાથી એ સાઈડથી બી સાઈડ અથવા તો બી સાઈડથી એ સાઈડ શું થતા હોય વહન પામી શકે છે એમને કોઈ શક્તિની જરૂર નથી ઈવન એમને આ પ્રોટીન અણુઓની પણ જરૂર નથી તો આવા પ્રસરણને શું કહે છે મિત્રો સાદું પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે મોટા ભાગે સાદા પ્રસરણમાં મિત્રો વનસ્પતિઓમાં કે પ્રાણીઓમાં કયું પ્રસરણ તો કે વાયુઓનું પ્રસરણ સૌથી વધારે સરળ વાયુ અને પ્રવાહી પ્રવાહીમાં મોટા ભાગે પાણી બરાબર તો એ બંનેનું પ્રસરણ સાદા પ્રસરણ દ્વારા થતું જોવા મળે છે રેડી હવે ધારો કે આપણે એક ક્લાસરૂમ છે બરાબર એની અંદર એક આપણે અગરબત્તી કોઈ ખૂણામાં સળગાવીએ છીએ મિત્રો તો એની સ્મેલ એની સુવાસ ધીરે 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 આખા ક્લાસની અંદર સુધી વિસ્તરતી જાય છે કે નહીં બરાબર એમાં કોઈ શક્તિ વપરાય છે ના તો એ વાયુઓના પ્રસરણમાં કોઈ શક્તિ વપરાતી નથી પરંતુ વહન કેવું થયું વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ ઢોળાશ તો હોય મિત્રો
વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ બરાબર. એક સિમ્પલ હું તમને બીજું એક ઉદાહરણ આપું. ધારો કે એક પાણીની ડોલ ભરેલી છે બરાબર, અને એની અંદર આપણે ગળી બરાબર અથવા તો કોઈ કલર એની અંદર ડ્રોપ પાડીએ તો ધીરે ધીરે એની અંદર શું થાય, પ્રસરણ થાય છે કે નહીં બધી દિશા બરાબર. તો એમાં કોઈ શક્તિ વાપરવાની જરૂર પડતી નથી. તો એવા પ્રસરણને શું કહેવાય મિત્રો, સાદું પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. અને સરળતાથી એ સાઈડથી બી સાઈડ તરફ અથવા તો બી થી એ સાઈડ તરફ જઈ શકે છે બરાબર. અને એ લોકો કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતા નથી, એ તટસ્થવાનું. ચલો ક્લિયર. અને આવું જ એક સાદુ પ્રસરણ માટે તમારી બુકમાં ઉદાહરણ આપ્યું છે મિત્રો, આપણે આશૃતિનો એક પોઈન્ટ વાપર્યો છે. કયો શબ્દ છે મિત્રો? આશૃતિ. તે આશૃતિ વિશે આપણે થોડી ચર્ચા અહીંયા કરીશું, કારણ કે અહીંયા આશૃતિનો ઉલ્લેખ છે બરાબર. તો આશૃતિ શું છે મિત્રો, એને સમજીએ. તો આશૃતિ માટે વર્ડ જે છે કે ભાઈ ધારો કે આ એક કોષ છે બરાબર, અને એ કોષને આપણે એક પાત્રની અંદર મૂકેલો છે. જેમ કે સરળ ભાષામાં ધારો કે આ કોષ થોડો વધારે મોટો લાગે છે, આપણે સૂકી દ્રાક્ષ આવે છે ને એને ધ્યાનમાં લઈ લો બરાબર, અને માધ્યમની અંદર આપણે પાણી નિશ્ચિત પાણી મૂકેલું છે બરાબર. તો પાણીનો જથ્થો બહાર વધારે છે, રેડી. અંદર તો સૂકી દ્રાક્ષ છે મિત્રો, ચીમળાયેલી દ્રાક્ષ છે, શર્કરાની માત્રા વધુ છે. તો પાણીનો જથ્થો વધારેથી ઓછા તરફ ધીરે ધીરે અંદર શું થાય, દાખલ થાય છે કે નહીં, અને દ્રાક્ષ શું થાય, આપણી ફૂલી જાય છે, દડા જેવી થઈ જાય છે. તો મિત્રો એ ક્રિયાને આશૃતિ જ કહેવાય. એટલે પાણીનું જો પ્રસરણ આ પ્રકારે થતું હોય તો એના માટે શબ્દ શું વપરાય છે, આશૃતિ વર્ડ વપરાય છે, રેડી. અને કોષની અંદર કેમ પાણી, એટલે આપણે એને અંતઃઆશૃતિ કહીએ છીએ. એને શું કહેવાય છે, અંતઃઆશૃતિ. તો પાણી વધારે જતાથી ઓછા જતા તરફ આમાં કોઈ શક્તિ વપરાતી નથી. તો એ પહેલું પ્રસરણ એટલે આપણું કહ્યું મિત્રો, સાદું પ્રસરણ બરાબર. હવે તમે લીલી દ્રાક્ષને ખાંડની એકદમ સાંદ્ર ચાસણીમાં મૂકશો તો થશે શું, પાણી દ્રાક્ષમાંથી બહાર ચાલ્યું જશે, કારણ કે પાણી દ્રાક્ષમાં વધારે છે, એટલે ચાસણીમાં તો મોટાભાગે ખાંડ આવી ગઈ છે, પાણીના અણુઓ તો વપરાઈ ગયા છે, એટલે બહાર પાણી ઓછું છે, એટલે પાણી અંદરથી બહાર જાય તો બહિરાશ્રુતિ. ખ્યાલ આવે છે કે નહીં? તો અંતઃઆશૃતિ બહિરાશ્રુતિ મિત્રો આ ટોપિક 11માં ચેપ્ટરમાં ડીપમાં આવવાના છે. અહીંયા ફક્ત એટલું યાદ રાખો કે પાણી જે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, વધારે જથ્થાથી ઓછા જથ્થા તરફ જઈ રહ્યું છે, તો એ ઘટનાને શું કહેવાય મિત્રો, આશૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. તો એ પહેલું મિત્રો શું થયું, મંદ વહનની વાત છે બરાબર. ચલો ક્લિયર છે, એટલે કે સાદું પ્રસરણ થઈ ગયું, રાઈટ. હવે એવા અણુઓ છે કે જે વીજભાર ધરાવે છે બરાબર. આપણા મોટા ભાગના ઇલેક્ટ્રોલાઇટ જો મિત્રો, સોડિયમ બરાબર, પોટેશિયમ, કેલ્શિયમ, ક્લોરાઇડ આયન બરાબર, આ બધા શું ધરાવતા હોય મિત્રો, વીજભાર ધરાવતા હોય છે બરાબર. અને તમે એ પણ જાણો છો કે ભાઈ આ જે લિપિડની જે અંદરની જે પૂંછડીનો વિસ્તાર જે ખરો બરાબર, એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો છે બરાબર. એ કોઈ પણ ઘટકોનું વહન થવા દેતું નથી જે વીજભાર ધરાવતા હોય, એ કોઈ પોતાની અંદર મદદ નહીં કરે. તો સીધી વસ્તુ છે, જે ઇલેક્ટ્રોલાઇટ વીજભાર ધરાવે છે મિત્રો, એમના માટે એક શબ્દ વપરાય છે, જલાનુરાગી અણુઓ. કેવા અણુઓ? જલાનુરાગી બરાબર. તો આવા વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોલાઇટને જવા માટે રસ્તો કોણ આપશે? તો એને રસ્તો આપવા માટે આવેલા છે આપણી પાસે આવા પ્રોટીન આયન માર્ગ. શું આવેલા છે મિત્રો? પ્રોટીન આયન માર્ગ આવેલા છે બરાબર. પણ આ પ્રોટીન આયન માર્ગ એવા છે કે જે એમ કહે છે કે ભાઈ ઢોળાશની દિશામાં જા, ઢોળાશની વિરુદ્ધ દિશામાં અમે માર્ગ આપીશું નહીં. કારણ કે ઢોળાશની દિશામાં જઈએ એટલે શક્તિનો વપરાશ થાય નહીં. હવે ઢોળાશની દિશા એટલે શું? વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. હવે હું તમને સમજાવું કે ભાઈ ધારો કે આ કેલ્શિયમ આયન છે બરાબર, વિપુલ માત્રામાં અહીંયા કેલ્શિયમ આયન આપણે આવેલા છે, સમજી લો, રેડી. વિપુલ માત્રામાં અહીંયા છે, ધારો કે 1 2 3 4 5 6 7 8 જેટલા અણુ મેં બતાવેલા છે, અને અંદરની ભાગે ધારો કે બહુ ઓછી માત્રામાં મતલબ 2 અણુ છે, રેડી. તો અહીંયા તમે જુઓ એક ઢોળાશ છે બરાબર, કે ભાઈ આ ધારો કે કેલ્શિયમ આયન માર્ગ છે. હા મિત્રો, આયન માર્ગ ફિક્સ છે. કેલ્શિયમ આયન માર્ગ એટલે કેલ્શિયમને જ જવા દેશે, પોટેશિયમ આયન માર્ગ એટલે પોટેશિયમને જ જવા દેશે. ખ્યાલ આવે? બીજાને જ વહન થવા દેતો નથી. તો તમે જોઈ શકો છો બહાર સાંદ્રતા કેલ્શિયમની વધુ છે એ સાઈડ, રેડી, 7-8 અણુ છે, જ્યારે અંદર 2 છે. તો આ કેલ્શિયમ આયન માર્ગ કેલ્શિયમને જવા દેશે પણ ક્યાં? એ થી બી તરફ,
બીજી એ તરફ નહીં ખ્યાલ આવે છે કે નહીં તો એ આ રીતે જ વહન પામી શકે જેમ કે અહીંયા જો સોડિયમ છે તો હવે સોડિયમ બહારની બાજુ એક જ છે હવે અંદર હું બરાબર આટા સોડિયમ બતાવી દીધા અને આ ધારો કે સોડિયમ આયન માર્ગ છે તો બહાર સાંદ્રતા જો એક જ કે બે ઇલેક્ટ્રોલાઇટ કે એવા જ છે અને અહીંયા અંદર પાંચ છ જેવા છે તો અંદર સાંદ્રતા વધુ છે તો આ સોડિયમ આયન માર્ગ કરો ને એ એથી બીનો રસ્તો નહીં આપે કારણ કે તો ઢોળાશની વિરુદ્ધ દિશા થઈ ગયા ઓછાથી વધારે તરફ જઈ ગયા છે એ માર્ગ આપશે બી થી એ તરફ કે ભાઈ તમે જાઓ પણ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા બરાબર તો આ જે પ્રોટીન આયન માર્ગ જે રસ્તો આપે છે સોડિયમ આયન માર્ગને પણ કઈ દિશામાં ઢોળાશની દિશામાં વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ બરાબર તો આવા વહનને મિત્રો શું કહેવાય સાનુકૂલ્ય આમાં કોઈ શક્તિ વપરાશ થતો નથી કારણ કે ઢોળાશની દિશામાં જ ગયા છે ઢોળાશની વિરુદ્ધ દિશામાં કામ થતું નથી ચલો ક્લિયર છે પરંતુ ઘણીવાર એવી પણ સ્થિતિ ઉત્પન્ન થાય કે ભાઈ ઢોળાશની વિરુદ્ધ દિશામાં કામ કરવું પડે હવે સીધી વસ્તુ છે તમારે ઢોળાશની વિરુદ્ધ દિશામાં કામ કરવું પડશે તો શું વાપરવું પડે શક્તિ વાપરવી પડે બરાબર એક સિમ્પલ હું તમને આ ઉદાહરણ આપું તમે ટૂરમાં મમ્મી પપ્પા સાથે અથવા તો ટીચર સાથે ગયા જશો બરાબર હવે જ્યારે કે ગબ્બર હોય પાવાગઢ હોય કે પછી આપણું કોઈ પણ ડુંગરિયાળ વિસ્તાર ગિરનાર ગણી લઈએ બરાબર તો જો એ બધી જગ્યાએ ઉડન ખટોલા બરાબર એક પ્રકારની લિફ્ટ જેવી વ્યવસ્થા જો એ ગોઠવેલી હોય તો આપણી એક રજૂઆત હોય પેરેન્ટ્સને અથવા તો ટીચર્સને કે હું તો એમાં જ જઈશ બરાબર પણ પેરેન્ટ્સ કે ટીચર હોય નહીં નહીં આપણે ચાલીને જ જવાનું છે બરાબર આપણે મોઢા પડી જાય પણ આપણે જઈએ છીએ તો ઢોળાશની વિરુદ્ધ દિશામાં આપણે જતા હોઈએ છીએ નીચેથી ઉપર તરફ તો ત્યારે શું થાય છે શરૂઆતમાં તો 20 25 30 50 પગથિયા ફટાફટ ચડી જઈએ 100 પછી 10 પગથિયા અહીં થાક લાગે બેસી કેમ ઢોળાશની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે શક્તિ વપરાઈ ગઈ છે પણ જ્યારે ઉતરવાની વાત આવે ત્યારે પેરેન્ટ્સ કે ટીચર ઉપર જ આપણે 5 મિનિટમાં તો નીચે આવી જઈએ છીએ કેમ ઢોળાશની દિશામાં જઈ રહ્યા છે શક્તિ વપરાતી નથી તો અહીંયા સમજો મિત્રો જ્યારે સોડિયમ એટલે કે આ ઇલેક્ટ્રોલાઇટ જ્યારે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય ત્યારે આવા સોડિયમ આયન માર્ગ માર્ગ આપે છે પરંતુ ત્યાં ઢોળાશની દિશામાં તો ચાલ્યા ગયા સોડિયમ બહારની તરફ તો શક્તિ વપરાશે નહીં પણ મારે ભલે અંદર સાંદ્રતા સોડિયમની વધુ છે ને આ એક બે સોડિયમ બહાર છે એની અંદર લાવવા છે તો ઢોળાશની વિરુદ્ધ દિશા થઈ ગઈ તો માધ્ય શક્તિ વાપરવી પડશે પણ ત્યાં પછી આ સોડિયમ આયન માર્ગ કામમાં પણ નહીં આવે એના માટે છે સોડિયમ પોટેશિયમ પંપ ત્યાં આયન માર્ગ કામમાં નથી આવતા કોણ કામમાં આવે છે મિત્રો આયન પંપ કામમાં આવે છે જે ઢોળાશની વિરુદ્ધ દિશામાં પણ કામ કરી શકે જેમ કે આ નંબર 3 છે એને પંપ તરીકે દર્શાવો કે ભાઈ આ સોડિયમ પોટેશિયમ પંપ છે બરાબર તો આ પંપ શું કરશે ઢોળાશની વિરુદ્ધ દિશામાં મતલબ આ સોડિયમને ઉંચકીને અંદર લાવી શકે છે બરાબર કે નહીં અને જો પોટેશિયમ ધારો કે બહાર વધુ છે 3-4 આપણે બતાવી દઈએ અંદર 2 જ છે અને એને ઢોળાશની વિરુદ્ધ દિશામાં બહાર લઈ જવા છે તો એ લઈ જશે પણ એના માટે શક્તિનો શું થાય મિત્રો વપરાશ થાય છે અને એટીપી સ્વરૂપે શું થાય શક્તિ વપરાય છે એટલા માટે જ એને કેવું વહન કરે છે મિત્રો સક્રિય વહન કરે છે ચલો ક્લિયર છે બરાબર એટલે આ રીતે આયન માર્ગ જો પ્રોટીન અણુઓ બે પ્રકારના હોય આયન માર્ગ અને આયન પંપ બરાબર જે આયન માર્ગે ઢોળાશની વિરુદ્ધ દિશામાં કામ નહીં કરે એ ઢોળાશની દિશામાં જ કામ કરશે એટલે એમાં શક્તિ વપરાતી નથી પરંતુ જે પંપ ખરા એ ઢોળાશની વિરુદ્ધ દિશામાં કામ કરી આપે છે પરંતુ એના માટે તમારી શક્તિનો શું થાય વપરાશ થાય છે એટલા માટે આપણે એને સક્રિય વહન તરીકે ઓળખીએ છીએ બરાબર હવે મેં તમને કીધેલું કે બુકના વાક્યો બરાબર એકવાર જોઈ લઈએ ઝડપથી જોવા ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે જેને કેવું વહન કહેવાય મિત્રો નિષ્ક્રિય વહન કે મંદ વહન કહે છે તટસ્થ દ્રવ્યો સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણના ઢોળાશ મુજબ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે આપણે જોયું સૂકી દ્રાક્ષ કે જેની અંદર પાણી હતું જ નહીં પણ જ્યારે તમે એને ઘરે તમે પ્રયોગ કરી શકો છો કે ભાઈ ઘરે તમે સામાન્ય વાટકીની અંદર કે કોઈ ફ્લાસ્ક હોય કે એની અંદર તમે સૂકી દ્રાક્ષ મૂકજો પાણીની અંદર નિશ્ચિત પાણીમાં તો ફૂલશે બરાબર તો પાણીના પ્રસરણ દ્વારા થતી આ ગતિને પાણી માટે શબ્દ વપરાય છે આશ્રુતિ બધે આશ્રુતિ શબ્દ નહીં વપરાય
ફક્ત પાણીના વહન માટે જ શબ્દ શું વપરાય છે આશ્રય ચલો ક્લિયર છે હવે આગળ ના પાઠ જો શું કહે છે ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી કયા પેલા જલાનુરાગી અણુ બરાબર એ લિપિડના દ્વિસ્તરીય ખાસ કરીને અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી એટલે બે સ્તરો છે તે અધ્રુવીય પૂંછડીઓ જો ઓકે તો આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીન જે પટલમાં ખૂંપેલા હોય છે આ વાહક પ્રોટીનો છે જેને માર્ગ આપવાનું શું કરે છે કાર્ય કરે છે બરાબર જે પ્રોટીન આયન માર્ગ તરીકે વર્તે પ્રોટીન આયન માર્ગ મિત્રો પ્રોટીન આયન માર્ગ મતલબ ઢોળાશની દિશામાં જ કામ કરશે પરંતુ તે ઢોળાશની દિશામાં જ માર્ગ આપે છે ઢોળાશની વિરુદ્ધ દિશામાં કામ કરતા નથી મેં તમને પેલું કેલ્શિયમ વાળું ઉદાહરણ સમજાવ્યું રેડી તો આવા વહનને શું કહેવાય સાનુકૂલિત વહન તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર ઓકે આગળ કેટલાક આયનો કે અણુઓનું વહન પટલની આરપાર સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં કરવું પડે જરૂર પડે એને કોષની બહાર લઈ જવું પડે એમ છે આ ઘટકને આવા ભલે બહાર ઓછા હોય સોરી બહાર વધારે હોય છતાં બી એને બહાર ફેંકવા છે તો ઢોળાશની વિરુદ્ધ દિશા સાથે તો કે એના માટે તો એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ નું આ વહન ક્રિયાશક્તિ આધારિત છે જેમાં એટીપી નો શું થાય ઉપયોગ થાય છે તેને સક્રિય વહન કહેવાય છે અને એ વહન માટે અલગથી પંપ આવેલા હોય છે અને એવો જ એક પંપ છે મિત્રો સોડિયમ પોટેશિયમ પંપ અને આ પંપની મિત્રો અવારનવાર ચર્ચા આપણે કરવાના છીએ ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો આ રીતે મિત્રો આખો એ આપણો ટોપિક તમે સમજી લો કે કોષ રસ પટલના કાર્યો શરૂઆત તો પહેલું વાક્ય કે જેની અંદર કોષ વૃદ્ધિ આંતરકોષીય જોડાણ સ્ત્રાવ અંતઃભક્ષણ કોષ વિભાજન એના ઉપર આપણે ચર્ચા કરી બરાબર અંતઃભક્ષણમાં પિનોસાઇટ અને ફેગોસાઇટ્સની ચર્ચા કરી બરાબર એના પછી મિત્રો આપણે કોષ રસ પટલ તો કે નિષ્ક્રિય વહન અને સક્રિય સાદુ પ્રસરણ સાનુકૂલિત અને પેલામાં સક્રિયમાં તો શક્તિનો શું થાય વપરાશ આ બંનેમાં પ્રોટીન માર્ગ ભાગ ભજવે છે પ્રોટીન આયન માર્ગો ભાગ ભજવે છે પ્રોટીન અણુઓ ભાગ ભજવે છે આને એની સાથે કઈ લેવા દેવા નથી બરાબર પણ આ બંને ઢોળાશની દિશામાં જ કામ કરે છે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એટલે આ બંનેમાં શક્તિનો વપરાશ થતો નથી એટલે આપણે નિષ્ક્રિય વહન કહી દીધું પણ પેલામાં ઢોળાશની વિરુદ્ધ દિશામાં કામ થાય છે તો વિરુદ્ધ દિશામાં કામ કરવા માટે શક્તિ વાપરવી પડશે એટીપી સ્વરૂપ શક્તિ વપરાય છે તો એને આપણે કેવું વહન કીધું સક્રિય વહન કીધું બરાબર પાણીના વહન માટે આશ્રુતિ શબ્દ આપણે વાપર્યો ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો અને આ રીતે આપણે સાનુકૂલિત અને સક્રિય વહનની પણ ચર્ચા કરી ગયા ચલો ક્લિયર છે આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક એકદમ ક્લિયર થઈ ગયો હશે ઓકે ગુડ